नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत छे। राज्य में जन्माष्टमी ना दिवसे मेघराजानी फरी पधरामणी थता खेडूतों में खुशी नो माहौल जोवा मळी रह्यो छे। छेल्ला 24 कलाक में 155 तालुका में वरसाद थयो छे। राज्य में फरी वरसाद थता खेडूतोना पाक ने नवु जीवन मळ्यु छे। वलसाड जिल्ला में पण मोड़ी रात्रे मेघमहेर जोवा मळी हती। वलसाड जिल्ला में गाजवीज साथे पड़ेला वरसाद ने कारणे नीचाणवाळा विस्तारों में पाणी भराया हता। वलसाडना वापी अने उमरगाममां पण जोरदार वरसाद वरस्यो छे। आवी रीते आठमना दिवसे वरसाद वरसता लोकोने गरमीमांथी राहत मळी छे, तो बीजी तरफ वरसाद थवाने कारणे खेडूतोना चेहरा पर पण खुशी जोवा मळी रही छे। वलसाड जिल्लामां छेल्ला 4 कलाकमां सारो वरसाद पड्यो हतो, ज्यारे उमरगाममां 5.12 इंच वरसाद तो वापीमां 4.24 इंच वरसाद वरस्यो छे। राज्यमां हवामान विभागनी आगाही प्रमाणे 31 ऑगस्ट થી 3 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે। 1 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે, તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે। રાજ્યમાં જન્માષ્ટમીના દિવસે એટલે કે સોમવારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના અનેક જિલ્લામાં સારો વરસાદ થયો હતો। વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે રાજ્યમાં 31 ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે, જ્યારે 1 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ, ગીર સોમનાથ અને આણંદમાં ભારે વરસાદ પડી શકે છે। તો બીજી તરફ 13-10 સપ્ટેમ્બર વચ્ચે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, હાલ તમારા ગામ કે શહેરમાં કેવો વરસાદ છે એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો। તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।